पाठशालामध्ये लघुपाठशालामध्ये सर्वे छात्रान् अस्मानः अभिवादनं करोमि। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे छात्राः निरामयाः भवन्तु, एषां सर्वे ईश्वरस्य प्रार्थनां करोमि। अतः सर्वे छात्राणः प्रथमः पाठ अस्ति वेदामृतम्। अहीं आपणे पहला तो संस्कृत में जे भणवा जई रह्या छे ते माटे वेदामृतम एटले के वेदोनुं अमृत। के अत्यार सुधी आपणे वेदों में घणुं बधुं सांभळ्युं छे, पण क्यारे ए हकीकतमां श्लोकोमां शुं कहेवायेलुं छे क्यारे आपणे सांभळ्युं नथी। दरेक जणे कहेता होय छे के आपणे ईश्वरने प्रार्थना करवी जोईए, ईश्वरने वंदना करवी जोईए, के आपणा संकल्प होय ए आपणा ईश्वर पूरा करे छे, पण हकીકતમાં એ સાચું છે કે નથી એ જાણવા માટે આપણે ક્યારે એક પણ ઋગ્વેદ ખોલી અને આપણે એને જોયા પણ નથી, એના શ્લોકને ક્યારે વાંચવાના પ્રયત્નો પણ કર્યા નથી। તેમાંના વેદોમાં અમુક જે બાબત દર્શાવવામાં આવેલી છે એમાંના કેટલાક શ્લોક અહીં આપણા જીવનમાં ઉપયોગી છે, એ શ્લોકો વિશે અહીં આપણે થોડી માહિતી લઈએ। પહેલા શ્લોકમાં એવું કહેવામાં આવેલું છે કે પ્રણામ અંજલિ, કે આપણે બે હાથ જોડીને ઈશ્વરને માથું નમાવીને અને એને પ્રાર્થના કરવાની છે કે ઈશ્વર, તે મને આટલું સરસ મજાનું શરીર આપ્યું છે અને એ શરીરમાં સરસ મજાની આંખ છે, આપણું મુખ છે અને પેટ છે। તો થોડોક વિચાર કરો, જો આપણી આંખ ન હોય તો આપણને કેવું થાય? થોડીક વાર માટે પણ આપણા આંખે પાટા બાંધી દેશે તો આપણને કેવું થાય છે? તો તરત જ આપણને અંધારા જેવું લાગે છે। તો વિચારો કે આટલું સરસ જે ઈશ્વરે આપણને રચના કરી શરીર આપ્યું છે તો એને વંદના કરવી જોઈએ, એને નમસ્કાર કરવા જોઈએ, એ સમજાવતો અહીં શ્લોક આપેલો છે। જે માનવના શરીરમાં એના મસ્તક, આંખ અને ઉદરનું મહત્વ છે, એમ આ સંસારરૂપી શરીરમાં પણ અંતરિક્ષ જે છે એ અંતરિક્ષમાં પણ ઉદર, ધ્યુલક અને મસ્તક અને ચંદ્ર જેની આંખો છે એનું પણ અહીં મહત્વ આપેલું છે। અહીંયા બે શ્લોક દ્વારા એ જ દર્શાવવામાં આવેલું છે કે જે માનવ શરીરને પણ અમુક અંગોની જરૂર પડે છે, એમ આ સંસારરૂપી અંતરિક્ષમાં પણ જો આ અમુક વસ્તુ ન હોય તો એનું કોઈ મહત્વ જ રહેતું નથી। પછી છે પ્રાર્થના। પ્રાર્થના તો આપણે જ્યારે શાળામાં ભણીએ છીએ ત્યારથી જ કરતા આવીએ છીએ કે પ્રાર્થના એટલે શું, તો હકીકતમાં કોઈને કંઈ ખબર જ નથી કે પ્રાર્થના એટલે શું। સવારે સ્કૂલે ગયા, આપણને પ્રાર્થના હોલમાં બેસાડી પ્રાર્થના કરી, એ જ પ્રાર્થના? ના, હકીકતમાં એ પ્રાર્થના નથી। તમે સવારે ઉઠો છો, ઉઠી નાહી ધોઈને સ્વસ્થ થઈ અને પછી જે તમારા મનથી, તમારા કર્મથી અને વચનથી જે તમે કરો છો એ જ સાચી પ્રાર્થના છે। એ પ્રાર્થનામાં આપણે કોને યાદ કરવાના છે અને કેવી રીતે યાદ કરવાના છે એ સમજાવતો અહીં ઋગ્વેદમાંથી જ લીધેલા અમુક જે મંત્રો છે આપેલા છે, એટલે એ પ્રાર્થનામાં પણ આપણને સમજાવેલું છે કે ઇન્દ્ર છે તો ઇન્દ્રને કીધું છે કે તમે મને ધન આપો, પછી આગળ એમ કીધું છે કે ઇન્દ્રને કે તમે કર્મમાં અમારી નિપુણતા આપો, સૌભાગ્ય આપો, ઐશ્વર્ય આપો અને શરીરને નિરોગીતા રાખો અને અમારા બધા દિવસો છે સારા જાય। હવે તમે વિચારો કે ધન ન હોય તો ચાલે? કંઈ પણ ન ચાલે। હવે કર્મ છે, આપણે સારું કર્મ ન જ કરીએ તો એનું ફળ પણ કેવું મળવાનું છે? આપણને ખરાબ જ મળવાનું છે। એટલા માટે તે ગીતામાં કીધેલું છે ને કે કર્મણે વાધિકાર સે મા ફલેશુ કદાંચન, કર્મ ફલ હેતુર્ભા માતે સંસોત કર્મણી, કે કર્મ કરવામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને સમજાવ્યું છે। એટલે આપણે ઇન્દ્ર ભગવાને રોજ સવાર મોટી પ્રાર્થના કરવાની છે કે અમારા કર્મમાં અમને નિપુણતા, કર્મ એટલે કાંઈ એવું નથી કે સારું જ બોલવું, સારું જ કરવું, એવું કાંઈ નથી। તમે જે કાંઈ કાર્ય કરો છો એમાં તમને આવડત, એમાં તમે કુશળતા પ્રાપ્ત કરો, તમને પણ આનંદ થાય કે મેં કાંઈક કર્યું છે, એની શક્તિ પ્રદાન કરવા માટેની, શક્તિ લેવા માટેની આપણે એની પાસે પ્રાર્થના કરવાની છે। પછી આગળ એને એવું કહેવાનું છે કે અમને સરસ મજાની સારા દિવસો જાય, અમને ઐશ્વર્ય એટલે કે ધન સંપત્તિ, પણ હું જે આખા દિવસમાં કાર્ય કરું છું, જે પરિશ્રમ કરું છું, એ પરિશ્રમ મુજબ જ મને મારું ધન છે, મારી સંપત્તિ છે, મને
મળવી જોઈએ એવી સરસ આપણે ઇન્દ્રદેવને પ્રાર્થના કરવાની છે. પછી આગળ કીધું છે કે શરીર મારું હંમેશા નિરોગી રહેવું જોઈએ. હવે આપણને થોડીક વાર પણ માથું દુખે કે પેટમાં દુખતું હોય તો આપણને ક્યાંય ગમે છે તો વિચારો કે સતત આપણે બીમાર રહીએ તો એટલા માટે ઇન્દ્રદેવને સવારમાં ઉઠી આ ત્રણ બાબતોની પ્રાર્થના કરવાની છે કે અમને કર્મમાં નિપુણતા મળે, અમારું શરીર સારું રહે અને અમને ધન સંપત્તિ ઐશ્વર્ય પણ સારી રીતે પ્રાપ્ત થાય. પછી આગળ કીધું કે સંકલ્પ, સંકલ્પ કેવો હોવો જોઈએ? તો આપણે મનથી ધારી લઈએ કે આજે મારે આમ કરવું છે એટલે થઈ જાય, નો થાય, એની પાછળ મથવું પડે, એની પાછળ દોડવું પડે, એને ઘણી બધી એની રસ્તામાં એ આપણે જે સંકલ્પ કર્યો હોય એમાં રસ્તામાં આપણને ઘણી બધી અડચણો પણ આવે, એનો સામનો પણ કરવો પડે આપણે. પછી એની મુશ્કેલીઓ આવતી હોય તો મુશ્કેલીને પાર પણ પાડવી પડે. એટલે અહીંયા પણ એ જ તે ઈશ્વરને આપણે કહેવાનું છે કે હું જે કાંઈ સંકલ્પ કરું એ સંકલ્પો છે એ સંકલ્પોમાં અમને એ સંકલ્પ પૂરા થાય એવી અમને શક્તિ આપે. એટલે અહીં યજુર્વેદમાંથી લીધેલો એક શ્લોક છે જે છે એનો સંકલ્પ એ સંકલ્પ છે. તો સંકલ્પમાં કેવું કીધું છે કે જેમ પુષણ સારથી ઘોડાને દોરે છે તેમ મનુષ્યને દોરે છે, એમ સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મનુષ્યને પણ મન છે કેવું છે મનુષ્યને પણ અંકુશમાં રાખે છે. આ મન છે એ હૃદયમાં રહેલું છે જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે. હંમેશા આપણે જો અત્યારે એવું થતું હશે કે ઘણા વિડીયો પણ જોતા હશે તો શાંતિથી હવે આ સંસ્કૃતમાં શું જોવાનું હતું, હવે આ સંસ્કૃતમાં હવે ઋગ્વેદ યજુર્વેદ તો બધું આવ્યા જ કરે, આપણે શું જોવાની જરૂર છે? ના, ખરેખર આમાંથી આપણા જીવનમાં ઘણા બધા ઉપયોગી એવું સમજાવવામાં આવેલું છે. ખાલી શ્લોક માત્ર વાંચવાનો નથી, એને સમજવાનો છે, આપણા જીવનમાં ઉતારવાનો છે. એટલે જે આ સંકલ્પ ખાસ એવું આપ્યું છે કે મનુષ્ય છે એ કેવું છે એનું મન લગામ રાખવી જોઈએ આપણા મન ઉપર, પણ એ ઘોડાની જેમ દોડ્યા જ કરે છે, સતત દોડ્યા જ કરે છે. તમે વિચાર કરો કે અત્યારે આપણને એમ થાય કે હું આમ કરી નાખું તો થોડીક વાર થાય તો હું કરી ઓલો વિશે વાંચી લઉં, થોડીક વાર થાય લઈને ભાઈબંધને મળી લઉં, એમાંય તો અત્યારે જો હાથમાં મોબાઈલ હોય તો એમ થાય કે કાંઈ નહીં, મમ્મી ક્યાં જોવે છે, લાવને થોડીક વાર હું ગેમ રમી લઉં, કે લાવને ભાઈબંધને મેસેજ કરી લઉં. એટલે આપણું મન છે કેવું છે, ચંચળ છે હંમેશા, એને કાંઈ લગામ છે નહીં. પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, તું અમારા મનને પણ અમે ઘોડાને જેમ કેમ કાબૂમાં રાખવા અમે લગામથી, એટલે તરત જ ઘોડો કાબૂમાં રહી જાય એમ આપણે આપણા મનને પણ કાબૂમાં રાખી અને આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્યમાં પણ આપણને સારી એવી સફળતા માટે આપણે આપણા મનને કાબૂમાં રાખવાની એ યજુર્વેદમાં વાત કરેલી છે કે જેમ ઘોડાને લગામ હોય તમારા હૃદયમાં રહેલું મન છે એને પણ તમે લગામમાં રાખો. તમે જે કાંઈ વિચારો છો એ કરવાનું છે, પણ થોડી વાર આમ કરવું છે, થોડી વાર આમ કરવું છે, એવી કોઈ પણ બાબત આપણે, અને એ કેવું છે મન કેવું છે યુવાન છે અને ચંચળ છે, એ વારંવાર અવારનવાર અલગ અલગ વિચાર્યા જ કરે છે. પણ આપણે જેમ ઘોડાને લગામમાં રાખી એમ આને પણ આપણે લગામથી પકડી રાખવાનું છે, કંઈ જવા દેવાનું નથી. પછી આગળ કીધું છે વેદોપદેશ, કે વેદોનો છેલ્લો ઉપદેશ શું છે? અહીં આપણને આ ચાર શ્લોક દ્વારા જ અહીં જે ચાર સંકલ્પનાઓ આપણને આપી છે એના દ્વારા જ અહીં આપણને ઘણું બધું સમજાવવામાં આવેલું છે કે વેદનો છેલ્લો ઉપદેશ શું છે. તો કે જે જ્ઞાન વગરનો છે, જે દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો, જે અન્યને નિરર્થક પ્રાપ્ત કરે છે, સાચું પોતે જ એ પોતાનો હથિયારો છે. કે જેની પાસે જ્ઞાન નથી, જેને કોઈ દાન નથી કરવું, એ પોતે કેવો છે કે હવે આપણે જો આપણે અમુક જણ એવું વિચારતા હોય કે પોતે જ એકલા ખાય પોતે પોતાનું જ વિચારે, ક્યારેય એવું કરવાનું નથી. જે ક્યારેય અન્યને કોઈ ભૂખું માણસ જતું હોય પોતે એની સામું સામું ખાતો હોય અને એને બે વાર કહે તો કેવું લાગે આપણને? ઉલટાને એમ કીધું છે કે અન્ન છે એ વેચીને ખાવ, એકલું પોતાને ખાનારો છે કેવો છે પાપનો ભાગીદાર બને છે. અત્યારે આપણે જોઈએ છીએ કે થોડુંક આપણને આવડતું હોય તો આપણે બીજા વિદ્યાર્થીને ન શીખવાડીએ, કેમ તો કે મારી કરતાં આગળ નીકળી જશે, નહીં. હંમેશા કોઈ પણ વસ્તુ તમારામાં આવડત હોય એને વેચતા શીખશો તો એ તમારામાં વૃદ્ધિ કરશે. એટલા માટે જ્યારે અન્ન છે એ શું છે કે લોકોને આપીને ખાઈને વસ્તુ છે. ઘણી વખત તમે સાંભળતા આવશો તમારા વડીલોથી, ન્યૂઝમાં એવું સાંભળ્યું હશે અથવા તો કોઈ એવી વાર્તાઓ છે પૌરાણિક એમાંથી તમે સાંભળ્યું હશે કે મોટા ભાગે જ્યારે કોઈ પણ ખેતરમાં પાક પાકે એમાંનો દસમો ભાગ છે આપણે ઈશ્વર માટે વાપરતા હોય છે, કોઈ ધર્મશાળામાં આપતું હોય છે, કોઈ પક્ષીઓ માટે આપતું હોય છે, તો અલગ અલગ રીતે એની રીતે દાન કરતા હોય છે. એટલે છેલ્લે એવું કીધું છે
કે એકલો ખાનારો છે એ પોતે જ પોતાનો હથિયારો છે, પોતે પોતાને જ મારી નાખે છે અને પોતે કેવો છે, પાપ આચરે છે. એટલે ક્યારેય પણ આપણે પણ આપણા જીવનમાં એ ઉપદેશ લેવાનો છે કે જ્યારે પણ આપણે જો જ્ઞાન લેવું હોય અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એ બીજાને આપતા શીખીએ, અન્ન છે એ પણ વેચીને ખાતા શીખીએ. અને એમાં આગળ પણ એવું કીધું છે કે ધન છે એ કેવું છે, હંમેશા અસ્થિર છે, એક સ્થળેથી બીજી સ્થળે જતું રહેતું હોય છે. જેની પાસે હોય તેને દાન કરવું જોઈએ. એટલે એવું નથી કે આપણી પાસે હોય અને આપણે બીજાને બધું આપી દેવું, પણ અમુક ટકા અમુક ભાગ જે છે એ ઈશ્વરમાં આપવું જોઈએ. એટલે તમે જોજો અવારનવાર તમે જ્યારે આહુતિ અપાતી હોય છે ત્યારે સ્વાહા એવું બોલવામાં આવે છે કે ઈશ્વરને આપણે મનથી સાક્ષી માની અને એ આપણે એને આપતા હોય છે. કે આપણને અત્યાર સુધી એમ થયું કે આ બેન તો જો આવી રીતે વાતો કરે છે કે ઈશ્વરને બધું આપવું જોઈએ, ઈશ્વર ક્યાં ખાય છે? ખરેખર મેં નથી જોયા કે ઈશ્વર ક્યારે ખાય છે, મેં નથી જોયું. જો કદાચ તમને કોઈ એવું મળતું હોય તો મને કહેજો કે આપણે જોશું કે ઈશ્વર ખાય છે કે નહીં. પણ આપણા મનની કલ્પના છે અને હકીકતમાં એ ઈશ્વર સુધી પહોંચે છે એવું હું માનું છું. કારણ કે અત્યાર સુધી તમે જો આ સૃષ્ટિમાં એમ આ સૃષ્ટિ કરતા એક કામ કરીએ આપણે કે ભાવનગર જિલ્લો જ લઈ લઈએ. ભાવનગર જિલ્લામાં તમે જુઓ કે આખા ભાવનગર જિલ્લામાં એક સરખા મોટા વાળું કોઈ માનવી તમને જોવા મળશે નહીં. કોઈનું નાક ના હોય, થોડુંક મળતાવડો તમને એમ થાય, થોડુંક મળતાવડો ચહેરો તો હોય જ તેમ બેન હોય, હું ના નથી પાડતી હોય, પણ એમાં કેવું છે કોઈનું નાકમાં તમને થોડુંક એવો ભેદ જોવા મળશે, કાન છે. તો ઈશ્વર હશે ત્યારે જ આટલા બધા આકારો આપણને કીધું હોય કે તમે આકારો બનાવવો જોઈએ. આપણી પાસે કેટલા નીકળે વિચારો, વધીને 10, 12, 25, 20, 50, 100, પછી 500, પછી આપણી પાસે ખલાસ થઈ જાય. તો એવી જ વસ્તુ છે કે હકીકતમાં ખરેખર ઈશ્વર છે. આ ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં એ જ સમજાવવામાં આવેલું છે. જે ઋગ્વેદ છે એ મંત્રો અને સ્તુતિ માટેનો છે, યજુર્વેદ છે પણ એ એવી રીતનું છે, સામવેદ છે સંગીત માટે છે, અને અથર્વવેદ છે સાવ અલગ વેદ આપેલો છે કે જેની અંદર આર્થિક બાબતો છે એનું કઈ રીતે આયોજન કરવું, કેવી રીતે એને જીવનમાં આગળ લઈ જવું, કેવી રીતે કોઈને નફો નુકસાન કેવું કરે, એ તમામે તમામ બાબતો અહીં સમજાવવામાં આવેલી છે. અને અત્યારે પણ આપણે જે જોઈએ છીએ, આ જે અર્થતંત્ર છે, ચિકિત્સાલય છે, તમામે તમામ વસ્તુ છે સંસ્કૃતમાંથી જ આવેલી છે અને એ પણ વેદોમાંથી આવેલી છે. એનું વેદોમાંથી લઈ એનું ભાષાંતર કરી એની સમજૂતીઓ મેળવીને જ આ વેદોની રચના થઈ છે. હવે આગળ બહુ ન સમજતા આપણે આપણા શ્લોક ઉપર જઈશું. પહેલું છે પ્રણામંજલિ, એટલે કે આપણે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ, પહેલી જ પ્રાર્થના છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય ત્યારે પહેલું છે એ પ્રણામંજલિ, કે આપણે કેવી રીતે ઈશ્વરને આપણે પ્રણામ કરવાના છે. ઘણી વખત તમે જોતા છો તમારા વડીલો છે ત્યારે ભૂમિ પર એ જમીન પર પગ મૂકે ત્યારે ઈશ્વરને એ પગે લાગી અને કહેતા હોય છે કે હે ધરતીમાં, આખા દિવસમાં અમે તમારી ઉપર ઘણી વખત પગ મૂકીએ છીએ, તો અમારું વજન જે તમે સહન કરો છો એની માટે અમને ક્ષમા કરજો. પણ ઋગ્વેદમાં જે કીધું છે એમાં આપણે એ જોઈએ કે જેમ કે પહેલું શ્લોક છે અને પહેલા શ્લોકમાં દર્શાવેલું છે કે યશ્ય ભૂમિ પ્રામ અંતરિક્ષમ ઉદરોમ દિવમ યહ ચક્રમૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રાહ્મણે નમઃ. યશ્ય ભૂમિ, કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. એટલે પહેલાંથી આવશે યશ્ય ભૂમિ પ્રમા, પ્રમા એટલે કે જ્ઞાન. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષ ઉદરમો, એટલે અંતરિક્ષ જેનું ઉદર એટલે કે પેટ છે. તથા દિવમ ચક્ર મૂર્ધાનયમ, એટલે તથા દ્યુલોકને જેણે મસ્તક પર ધારણ કરેલ છે, તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્માણાય નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્માને અમારા નમન થાવ. આ સૃષ્ટિની રચના એ બ્રહ્માએ કરેલી છે એવું પુરાણોમાં પણ જણાવેલું છે અને એવું અહીં આપણે ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આપણને અથર્વવેદમાં પણ એ બાબતનો ઉલ્લેખ કરેલો છે. ફરી વખત યશ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉદરોમ, કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. પછી એમ કીધું છે પ્રમા એટલે કે જ્ઞાન, કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષ ઉદરમ, કે અંતરિક્ષ જેનું ઉદર છે. દિવમ ચક્રાયુધ મૂર્ધાને, અને તથા દ્યુલોક જેના મસ્તક ઉપર ધારણ કર્યા છે, તે તસ્મે જ્યેષ્ઠાય બ્રાહ્મણાય નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્માને અમારા નમન હો. પછી આગળ કીધું છે કે યસ્ય સૂર્ય ચક્ષુ ચ ચંદ્રમા પુનઃ ચ એવ અગ્નિ
चक्र आयुष्य तस्मे ज्येष्ठाय ब्राह्मणाय नमः। के आगळ अहींया कीधु छे कि सूर्य च पुनः नव चंद्रमा, एटले अहींया पहेला सूर्य थी लेवानुं छे कि सूर्य चक्षु चंद्रमा, त्यां आवी रीते संधि छूटी पड़े छे, सूर्य पछी चक्षु पछी चंद्रमा, एटले सूर्य अहींयाथी लेवानुं छे पहेला सूर्य चक्षु चंद्रमा च पुनः नव अग्निमा। कि सूर्य तथा वारंवार नवीन थनारो चंद्रमा, पुनः पछी त्यां संधि छूटी पड़शे नवः, एटले शुं कीधुं अहींया कि सूर्य तथा वारंवार नवीन थनारो चंद्रमा जेना नेत्रो छे, पछी आगळ के छे के अग्निम च चक्रे अस्याह तस्मे ज्येष्ठाय नमः। के जेने अग्नि ने पोतानुं मुख बनाव्युं छे, के अग्निम यः चक्रे अस्याह, के जेने पोतानुं अग्नि ने पोतानुं मुख बनाव्युं छे तेवा ज्येष्ठ ब्रह्माने अमारा नमन थाव। फरी वखत, सूर्य तथा वारंवार नवीन थनारो चंद्रमा जेना नेत्रोमां छे, जेने अग्नि ने पोतानुं मुख बनाव्युं छे तेवा ज्येष्ठ ब्रह्माने अमारा नमन थाव। के सूर्य अने नवीन थनानो जे चंद्र छे एनी अहींया वात करवामां आवेली छे, एमां कीधुं छे के अग्नि जेने पोतानुं मुख बनाव्युं छे एवा, के तमे जुओ सूर्य छे અને ચંદ્ર છે એ નવીન, એટલે કે તમે જુઓ છો નવીન ચંદ્ર, એટલે બેન એમાં કઈ સમજાતું નથી, નવીન ચંદ્ર એટલે કે જ્યારે તમે જુઓ છો પૂનમ આવે એટલે ચંદ્ર આખો ગોળ થાય, વળી પાછો અસ્ત થાય ને પાછો ઉદય થાય, એટલે શું છે એ વારંવાર નવીન થનારો, એવું સમજાવવાનું છે। એવા જે આ જે છે એ નવીન થનારો છે, તમે જુઓ છો પૂનમ આવે ત્યારે કેવો આખો ગોળ સરસ થઈ જાય છે, પછી બીજનો ચંદ્ર જુઓ કેવો સરસ હોય છે એમ, એટલે વારંવાર નવીન થનારો આ ચંદ્રમાં છે, એના નેત્રો છે, શું છે એના નેત્રો છે, અને જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે એટલે સૂર્ય છે જે કેવો અગ્નિવાળો છે, એને કેવું છે તમે આપણે અત્યારે પણ જોઈએ છીએ, બપોરે 12 વાગે નીકળો તો તમને કેટલો તડકો લાગે, હવે એની પાસે જઈએ તો કેવી આપણી હાલત થાય, એટલે અહીંયા કીધું છે કે એટલું સરસ બનાવનાર છે, આટલું તેજ આપનાર છે, સૂર્ય ન હોય તો 2 દિવસ સૂર્ય જ ન ઉગે તો કેવું થાય વિચારો, તો ગમે આપણને ન ગમે, હમણાં 2-3 દિવસ પહેલા તે અઠવાડિયા પહેલા કેવી વરસાદ હતું 3 દિવસ સતત, તો કેવું થતું હતું આપણને, હે ભગવાન હવે તો તડકો આપ, બરાબર ને, એટલે અહીંયા એક સમજાવવાનું છે કે સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા છે જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જ્યેષ્ઠ બ્રહ્માને અમારા નમન હો। હવે પ્રાર્થના જે આપણે શાળાઓમાં અવારનવાર કરતા હોય છે, ઓમ તત્સ શ્રી, એવી રીતે આપણે પ્રાર્થનાઓ બોલતા છે, પણ એ પ્રાર્થના અલગ છે અને અહીંની પ્રાર્થના પણ અલગ છે, જે જીવનમાં કરવાની છે, જે સ્કૂલમાં કરીએ છીએ એ તો આપણે શાળા દરમિયાન આપણા સમયમાં જે શાળાનો સમય છે એમાં સારા વિચારોનું અને જે કાર્ય કરીએ છીએ એની પહેલાં આપણે ઈશ્વરનું નામ લઈએ એની માટેની છે, અને આ પ્રાર્થના પણ શ્રેષ્ઠ જ છે આપણી માટે, રોજ સવારે ઉઠી અને ઈશ્વરનું મન ઈશ્વર પાસે આપણે આ પ્રાર્થના કરવાની છે કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચેતિ દક્ષસ્ય શુભગત્વમ, અહીંયા સંધિ છૂટી પડશે, શુભમ ગત્વમ અસ્મે ઇતિ, પછી આગળ કીધું છે કે પોષમ રમણીયમ અરિષ્ટિયમ તનુનાનમ સ્વધાનમ વાચઃ સુદિનઃ ત્વમ અહ્યામ, કે ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી, કે અહીંયા ઇન્દ્રને પ્રાર્થના કરે છે, હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, હે ઇન્દ્રદેવ અમને અતિશય દ્રવિણાની એટલે કે ધન, શ્રેષ્ઠાની એટલે કે શ્રેષ્ઠ, કે ઇન્દ્રદેવ અમને ઉત્તમ પ્રકારના ધન આપો, પછી આગળ કીધું છે કે કર્મ નિપુણાની, બરાબર, દક્ષસ્ય એટલે શું થશે કર્મ, દક્ષસ્ય એટલે શું થશે કર્મ, એટલે કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવ, શુભગત્વમ, અહીંયા જે આપણે સંધિ છૂટી પાડી ત્યાં છે ને શુભગત્વમ, એટલે કે
अमने सौभाग्य ने धारण करावो, ऐश्वर्य नी वृद्धि तथा आगळ पछी कीधुं छे ने रमणीय एटले के धन संपत्ति एटले ऐश्वर्य, पोषम एटले के समृद्धिओ छे, के पोषम ऐश्वर्य नी वृद्धि तथा शरीर नी निरोगीता आपो। पछी आगळ कीधुं छे के वाणी नी मधुरता अने सारा दिवसों प्रदान करो, स्वाध्यानम एटले के मधुरता सरसता, सुदिनम एटले के सारा दिवसों, सुदिनम एटले के सारा दिवसों, वाचाम स्वाधनम वाचाः एटले के आपणी माटे शुं कीधुं छे अहींया वाणी नी मधुरता, स्वाधानम एटले के वाणी नी वाचा एटले के वाणी नी मधुरता। फरी वखत अहीं आपणे जोता जईए, हे इंद्र देव अमने अतिशय, फरी वखत जो, हे इंद्र देव अमने अतिशय उत्तम प्रकारनो धन आपो। पछी आगळ कीधुं छे के कर्म निपुणतानी प्रसिद्धि तथा सौभाग्यने धारण करावो, हे इंद्र देव अमने अतिशय उत्तम प्रकारना धन आपो, कर्म निपुणतानी प्रसिद्धि तथा सौभाग्यने धारण करावो। पछी आगळ कीधुं छे पोषम रमणीयमां के ऐश्वर्यनी वृद्धि तथा शरीरनी निरोगीता आपो। पछी आगळ कीधुं छे स्वाधनम वाचा एटले वाणी, याद रखो एटले याद आवी जाय, के वाणीनी मधुरता અને સુદિનમ અને સારા દિવસો પ્રદાન કરો। ફરી વખત આખો જોઈ લઈએ એક વખત, હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો, ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો અને વાણીની મધુરતાને સારા દિવસો પ્રદાન કરો। પહેલાં જ આપણે સમજાવ્યું હતું એમ મેં કે ઈશ્વરને આપણે રોજ પ્રાર્થના કરવાની છે કે અમારું કર્મ છે સારું, હંમેશા અમે જે કામ કરવા માટે નીકળીએ છીએ એમાં અમને નિપુણ બનાવો, એને અમે લાયક બનીએ એવી અમને શક્તિ પ્રદાન કરવાની વાત છે। અહીંયા આપણી વાણીની કેવી હોવી જોઈએ, હંમેશા મધુર હોવી જોઈએ। કોઈ આપણને પૂછે કે ભાઈ આનું આમ થાય શું છે, હવે લેવા દેને કેમ એમ કરે, એવું ક્યારેય આપણા વાણીમાં એવા અપશબ્દો કે કટુતા ન આવે એ પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે। જેમ આપણા જીવ ઉપર સરસ્વતી બિરાજમાન છે એવું કહીએ છીએ પણ આપણને કાંઈ એવું સાચું લાગતું નથી, પણ ખરેખર છે કે જો એવું ન હોત તો જ્યારે બ્રહ્માજી કુંભકર્ણને જ્યારે વચન આપવા માટે આવ્યા હતા ત્યારે સરસ્વતી એના જીવ ઉપર બેસી ગયા, પછી એના એ વચનના કારણે એના વાણીના કારણે એને કેવું કર્મનું ફળ ભોગવવું પડ્યું। એટલા માટે એટલે આપણે ઈશ્વરને રોજ પ્રાર્થના કરવાની છે કે મારી વાણી કેવી રહે, હંમેશા મધુર રહે, મારા દિવસો કેવા જાય, હંમેશા સારા જાય, મારું શરીર પણ નિરોગી રહે અને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય। પછી આગળનો શ્લોક છે યજુર્વેદમાંથી લીધેલો છે અને એ પણ અહીંયા આપણા જીવનમાં ઉપયોગી એવી જ વાત કરેલી છે કે મેઘમ મે ઇતિ, મેઘમ મે ઇતિ વરુણઃ દદાતુ મેઘમ અગ્નિમ પ્રજાપતિ, કે મેઘમ ઇતિ વરુણ દદાતુ મેઘમ અગ્નિમ પ્રજાપતિ। પછી આગળ કીધું છે કે મેઘમ ઇન્દ્રમ ચ વાયુ અને મેઘમ ધાતા દદાતુ મે સ્વાહા। મેઘા શબ્દ આવતા આપણને ખ્યાલ આવી જાય કે મેઘા એટલે કે વરુણ દેવની અહીંયા વાત કરવામાં આવેલી છે કે વરુણ દેવને અહીંયા આ બધું આપવાની છે, દધાતુ દધાતુ આપણે અગ્નિમ દધાતુ, પ્રજાપતિમ દધાતુ, વાયુમ દધાતુ, ધાતામ, એટલે અહીંયા દરેક પ્રકારે આપણે એની પાસે પ્રાર્થના કરવાની છે। એટલે પહેલાં આપણે જોઈ લઈએ કે મેઘમ મે વરુણો દદાતી, કે વરુણ દેવ હે પ્રજાપાલક અગ્નિદેવ, કે મેઘમ અગ્નિમ પ્રજાપતિ, કે હે વરુણ દેવ પ્રજાપાલક હે વરુણદેવ મેઘમ ઇતિ પ્રજાપાલતિ, કે હે વરુણદેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો। શું કીધું અહીંયા,
કે અવને પ્રજાપતિ એટલે પ્રજાના પાલક, મેઘમ એટલે કે બુદ્ધિ, અહીંયા મેઘમ શબ્દ છે એને બુદ્ધિ લેવાનું છે. શ્લોક અહીંથી શરૂ થશે, મેઘમ અગ્નિ પ્રજાપતિ. પહેલાં તો વરુણો લેવાનું છે કે હે વરુણો મેઘમ અગ્નિ પ્રજાપતિ મેઘમ દદાતુ, કે હે વરુણદેવ હે પ્રજાના પાલક અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. પછી આગળ કીધું છે ઇન્દ્રથી લેવાનું છે, અહીંયા મેઘામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મેઘામ ધાતા દદાતુ મે સ્વાહા, ત્યાંથી પહેલાં ઇન્દ્રથી લેવાનું છે. ઇન્દ્ર અને વાયુદેવ બેની વાત છે અહીંયા, ઇન્દ્ર અને વાયુદેવ. ફરી વખત જોઈ લઈ, અહીંયા ઇન્દ્ર ઇન્દ્ર અને વાયુદેવથી શરૂ કરવાનું છે. હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. ધાતા મેઘામ એટલે બુદ્ધિ. હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો, એને માટે આ આહુતિ સમર્પિત છે. મે સ્વાહા એટલે કે આ આહુતિ આપું છું. ફરી વખત આ શ્લોક સાવ સહેલો છે અને ઝડપથી સમજાઈ જાય છે. હે વરુણ દેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો, અને એ માટે આહુતિ સમર્પિત છે. આપણે જ્યારે હવન કરતા હોય છે મે સ્વાહા આપણે બોલતા હોય છે બરાબર, એટલે આપણે એને અર્પણ કરવાનું છે. અહીંયા દદાતું દદાતું આવે એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે કંઈક આપવાની વાત છે. આ તમામે તમામ શ્લોકમાં એક જ શ્લોકમાં એવું છે કે જે આપવાની વાત કરેલી છે, એટલે તમને ઓળખવો પણ ઈઝી થઈ જશે. હવે એની પછી છે સંકલ્પ. સંકલ્પ જેમ પહેલા સમજાવ્યું એમ સંકલ્પમાં છે સુસારથી અશ્વાન ઈવ. સુસારથી અશ્વાન ઈવ યત મનુષ્યો નેનીયતે અભિશુભિ વાજીન ઈવ. પછી અહીંયા જવો હત પ્રતિષ્ઠિમ વ્યત અજીરહ જવિષ્ઠિમ તત મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ, બરાબર. એટલે અહીંયા શું સારથી એટલે કે સારો સારથી અશ્વાન એટલે કે અશ્વ આવતા શબ્દ આપણને તરત ખરું જાય કે અશ્વને એવું, એટલે જેમ અભિશુભિમ એટલે કે લગામ, વાજીનહ એટલે કે ઘોડાઓને, નેનીયત એટલે કે અહીંયા એક કુશળ સારથીના રથની વાત કરેલી છે. હત પ્રતિષ્ઠિતમ એટલે કે હૃદયમાં રહેલું, આ ખાસ ધ્યાન રાખજો. હત પ્રતિષ્ઠિતમ એટલે કે હૃદયમાં રહેલું. આ શ્લોકમાં ખાસ તો એ જ જોવાનું છે કે આની માટેનો જે શબ્દ વપરાયેલો છે કે હત પ્રતિષ્ઠમ એટલે કે હૃદયમાં રહેલું, અજીરમ એટલે કે જીર્ણ ન થનારું, સદા હંમેશા આપણા શરીરમાં જે રહે છે હૃદય એ ક્યારેય મરતું પણ નથી અને ક્યારેય પણ એ ઘરડું પણ થતું નથી, એ હંમેશા યુવાન જ હોય છે. શિવ સંકલ્પ એટલે કે કલ્યાણકારી, શિવ સંકલ્પ એટલે કલ્યાણકારી થાવ. હવે આખો શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તો જેમ કુશળ સારથી ઘોડાને દોરે છે તેમ ફરી વખત જોઈએ આપણે. યત સુસારથી અશ્વાન ઈવ કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તે મનુષ્યને નોતી એટલે મનુષ્યને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબુમાં રાખે છે, જોયા શુભ અંજી ભૈવા કે જેમ સારો સારથી લગામોથી ઘોડાને કાબુમાં રાખે છે તે મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય, જો અહીંયા આપણે કીધું હતું એમ હત્ય પરિશ્રમ એટલે કે હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય વેગવાન છે તે મારું મન શુભ કલ્યાણવાળું અથવા તો શુભ સંકલ્પવાળું થાવ, તે મારું મન શુભ કલ્યાણવાળું થાવ. ફરી વખત આખો શ્લોક જોઈ લઈએ તો
सुसारथी यत्तः सुसारथी अश्वानी वह जेम कुशल सारथी घोड़ाओं ने दौरे छे तेम मनुष्य ने दौरे छे जेम कुशल सारथी घोड़ाओं ने दौरे एम मनुष्य ने पण दौरे छे सारो सारथी जेम लगाम थी घोड़ा ने काबू में राखे छे तेम मनुष्य ने अंकुश में राखे छे हृदय में रहेलो जे सर्वदा युवान अने अतिशय वेगवान छे ते मारू मन शुभ संकल्प वालू હવે અંતમાં વેદોપદેશ એટલે કે વેદોનો ઉપદેશ કે પહેલા શ્લોકમાં અહીંયા આપેલું છે મોગમ અન્ન નિવેદેતે અપ્રચેતા સત્યમ બ્રીવીમી વધ ઇતિ સ તસ્ય ન અર્યમાણમ સંધિ છૂટી પડશે ન અર્યમાણમ પુષ્યતિ નો ઇતિ સાખ્યમ કેવલ અધઃ અહીંયા એવી રીતે લખાશે કેવલ અધઃ ભવતી કેવલ આદિ કેવલ આદિ ફરી વખત જોઈ દઈએ આપણે કે મોઘમ માં છે અન્નમ મોઘમ અન્નમ નિવેદેત અપ્રચેતાઃ સત્યમ દિવમિ વદ ઇતિ સહ તસ્ય ન અર્યમાણમઃ ન અર્યમાણમઃ પુષ્યતિ નો ઇતિ પછી અહીંયા આપ્યું છે નો ઇતિ સાખ્યમ કેવલો અધઃ કેવલો અધઃ ભવતી કેવલ આદિ કેવલ આદિ કેવલ એટલે માત્ર આપણને અહીંયા મોઘમ એટલે કે અર્થહીન અન્ન એટલે કે અન્નને અપ્રચેતા એટલે કે એ જ્ઞાન વગરનો છે અપ્રચેતા એટલે કે જ્ઞાન વગરનો છે તેની વાત કરેલી છે અહીંયા કે અપ્રચેતા એટલે જ્ઞાન વગરનો મોઘમ એટલે કે અર્થ વગરનું અને અન્ન એટલે કે અન્ન પછી સત્યમ એટલે કે સાચું પ્રિવમી એટલે કે કહું છું પછી આપણે કીધું વધ તસ્ય એટલે કે પોતાની હત્યા વધ એટલે કે હત્યા તસ્ય એટલે કે તે પોતાની જ હત્યા તેની જ તે ન અર્યમાણમ કે અર્યમ એટલે જે કોઈ બીજાના વિશે આપણે ક્યારેય વિચારતા ન હોય એવી બાબતનું એને કીધું છે કે જે યજ્ઞમાં અર્ય કે તેઓને હવિષ આપતો નથી તેવો યજ્ઞમાં જે હવિષ આપતો નથી તેવો પુષ્યતિ એટલે કે પોષતો નથી અને પુષ્યતિ એટલે પોષતો નથી સુખાય એટલે કે સન્માન શસ્ત્રો એટલે કે સહપાઠીને સુખાય એટલે કે સહપાઠીને કેવળ સહપાઠીને પણ ના આપનારો કેવળ ખાનારો કેવલો ધેતી એટલે કે માત્ર ખાનારો જ એટલે અહીંયા પહેલાં જ મેં કીધું હતું કે હંમેશા આપણી પાસે જે કાંઈ હોય એ આપીને જ ખાવું જોઈએ આપીને જ બધાને એકલો ખાનાર છે એ પાપનો ભાગીદાર બને છે અને અંતે પોતાની હત્યા થાય છે એવું ખાય છે જીવે છે સતત ખાનાર પણ મૃત્યુ પામે છે હવે અહીંયા આપણે આગળ શ્લોકનો અનુવાદ જોઈએ છેલ્લો શ્લોક છે પ્રાકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેનો મનમાં વિચાર નથી અહીંયા આપણે પહેલાં જ કીધું કે જેનો દાન કરવાનો પણ અપ્રચેતા જેનો દાન કરવાનો મનમાં પણ વિચાર નથી તેવા અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે તેવા માણસનું છે અન્નને કેવું પ્રાપ્ત કરે છે નિરર્થક પછી આગળ કીધું સાચું કહે છે કે પોતાનો જ વધ કરવાનો સત્યમેવ પ્રિવતે કે સાચું જ કહે છે કે તે પોતાનો જ વધ કરે છે પોતાનો જ હથિયારો છે જે અર્યમાન પુષ્યતિ ન અર્યમાણમ પુષ્યતિ કે જે
અર્યમાં એટલે કે દેવોને અને મિત્રોને પોષતો નથી અને કેવલો થા કેવલો અધઃ ભવતી અને મિત્રને પણ આપતો નથી તેવો એકલો ખાનારો માત્ર પાપને આચરે છે। ફરી વખત આપણે સે જોઈ લઈએ એનું ભાષાંતર। આ થોડો અઘરો છે શ્લોક સમજવામાં, પણ આપણને એમ થાય કે એકલો ખાનારો એટલે કેવી રીતે, તો ફરી વખત જોઈ લઈએ ક્યાંથી શરૂઆત કરવાની છે। અપ્રચેતા, અપ્રચેતાથી શરૂ કરવાનો છે શ્લોક। અપ્રચેતા મોઘામ અન્ન નિવેદેતી, અપ્રચેતા મોઘામ અન્ન નિવેદિતે। પછી આગળ લેવાનું છે સત્યમ બ્રીવહ, સત્યમ બ્રીવહ તસ્ય વધ ઇતિ। પછી આગળ લેવાનું છે અર્યમણમ ન પુષ્યતિ નો સુખાય કેવલાદિ કેવલાદો ભવતી। એટલે પહેલાં જ આપણે જોયું હતું કે અપ્રચેતા એટલે કે જે જ્ઞાન વગરનો છે તેવો, અપ્રચેતામ એટલે કે જ્ઞાન વગરનો, દાન કરવાનો જેનો કોઈ મનમાં વિચાર નથી તેવો, અન્નને અહીંયા અપ્રચેતામનો દાન કરવાનો જેનો મનમાં વિચાર નથી એવો પણ આપણે લઈ શકીએ છીએ કે જ્ઞાન વગરનો છે અને જેને દાન કરવાનો મનમાં પણ વિચાર નથી તેવા અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે। મો અન્નમ મોઘમ એટલે કે દાન કરવાનો જેનો મનમાં વિચાર નથી તેવો અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે। સત્યમ ઇતિ વધઃ બ્રીવમઃ, સાચે જ તે જ પોતાનો હથિયારો છે જે અર્યમાં એટલે કે જે દેવોને અને મિત્રોને પોષતો નથી અને જે માત્ર એકલો ખાનારો છે તે પાપને આચરે છે। અહીંયા પહેલાં જ આપણે કીધું હતું એમ કે હંમેશા તત્વજ્ઞાનમાં પણ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ એવું કીધું છે કે હંમેશા છે એ બીજાને આપી અને પછી જ વ્યક્તિએ પોતાનું અન્ન ગ્રહણ કરવું જોઈએ। જો તમે જોતા હો તમારા વડીલો સાથે ક્યારે પણ ભોજન કરવા સાથે બેઠા હો તો તમે જોયું હશે કે અમુક વડીલો છે એ પોતાની થાળીમાંથી તમામે તમામ વસ્તુ છે એ નાના બાઇટ્સમાં લઈ અને આખું થાળીને ગોળ ફેરવી અને સાઈડમાં મૂકી દે છે અને પછી એમાંથી એ કોઈને પશુઓને કે પક્ષીઓને આપી દેતા હોય છે। એટલે એવો છે કે ક્યારેય પોતે જ્યારે જમવા બેસે છે ત્યારે પોતે ક્યારેય એકલા ખાધું નથી, પોતે જે ખાય છે એમાંથી એ થોડું થોડું બીજાના માટે પણ રાખે છે। એટલે અહીંયા એ જ કીધું છે કે જે એકલો છે એ પણ શું છે, એકલો ખાનારો છે એ ક્યારેય સુખને પ્રાપ્ત થતો નથી, એ પાપને જ ખાય છે અને એનું આયુષ્ય પણ લાંબુ હોતું નથી એવું કહ્યું છે। અને અહીંયા તમામે તમામ શ્લોકની આપણે સમજૂતી મેળવી અને એ પણ આપણે જોયા, ન સમજાય ત્યાં તમે તમારા સર દ્વારા કયા શ્લોકમાં નથી સમજાતું એ માહિતી આપી અને આપણે ફરી વખત એને સમજવાના પ્રયત્નો કરશું અને ઘણા સમયથી સંસ્કૃત હાથમાં જ નથી લીધું તો એ વાંચવાનો પ્રયત્ન કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો અને જે તમને સ્વાધ્યાયમાં આપવામાં આવેલું છે એ ખાસ જોજો। વિશેષમાં આપવામાં આવ્યું છે રૂપકમ, એના વિશે પણ તમે ખાસ એક વખત વાંચી લેજો। ન સમજાય તો પછીના લેક્ચરમાં રૂપકમ વિશે સમજાવીશ, મેઘા વિશે અને શિવ સંકલ્પ મસ્તુ એના વિશે પણ સમજશું કે ઘણી વખત એની તમને વિવરણાત્મક નોંધ પણ પૂછાય છે એટલે ખાસ એ પણ તૈયાર કરવાની અને એના માર્ક આપણી માટે રોકડિયા રહેશે। એટલે જે પાઠના સ્વાધ્યાયમાં આપેલી છે જે પાઠની પાછળ એ જ વિવરણાત્મક નોંધ મોટા ભાગે એક્ઝામમાં આવતી હોય છે। એટલે તમામ વિદ્યાર્થીઓને જો ખૂબ જ પસંદ આવ્યું હશે એવી આશા સાથે જય ભારત, જયસ્તુ, વંદે સંસ્કૃતમ।